ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણાર્થ ગણિત પ્રકરણ નંબર નવ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ તો આપણે આ પ્રકરણમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ જોવાના છે આજે આપણા ઉદાહરણ એકથી સાત પત્તી ગયા છે તેમજ સ્વાધ્ય નવ પોઈન્ટ એક અને સ્વાધિય નવ પોઈન્ટ બે પણ પતી ગયું છે તેવી જ રીતે સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણમાં પ્રશ્ન એક પતિ ગયો છે પ્રશ્ન ચાર અને પ્રશ્ન પાંચ પતિ ગયો છે બાકી રહ્યા છે પ્રશ્ન બે અને ત્રણ તો આજે પ્રશ્ન બે અને ત્રણ આજે પૂરા કરીએ તો પ્રશ્ન બે માં આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે આજે તો કોષ્ટકમાં ક્રમ પ્રથમ પદાવલી બીજી પદાવલી અને ગુણાકાર તો આપણે અહીં ગુણાકાર કરવાનું છે પ્રથમ પદાવલી છે તો આજે બે દાખલા જોઈએ કોઈ બી સાદું છે કે એક પદીને બહુપદી વડે એક પદી વળે વધુમાં સેમ જ છે એટલે કે સરખું જ છે તો આપણે જોઈએ દાખલા નંબર બે અને દાખલા નંબર ચાર બાકી એક ત્રણ અને પાંચ જાતે કરવાના છે ગુણાકાર શોધો કરીને મેં આપી દઈશ તેવી જ રીતે ગુણાકાર ત્રણ એટલે પ્રશ્ન ત્રણ ગુણાકાર શોધો તે પણ હું કરાવીશ તેમાં પ્રશ્ન નંબર ત્રણ કરાવીશ બરાબર બાકી જાતે કરવાનું છે આપણે અહીં સ્વાધ્યાય નવ ત્રણ પેજ નંબર એકસો પ્રશ્ન નંબર બે કોષ્ટક પૂર્ણ કરો કષ્ટક પૂર્ણ કરોમાં ગુણાકાર જ શોધવાનું છે એટલે કે ગુણાકાર સૂચના થશે ગુણાકાર કરો જેમાં આપણે બીજો દાખલો કરવાના છીએ બીજો દાખલો છે એક્સ વધતા વાય ઓછા પાંચ અને પાંચ એક્સ વાય તો ગુણાકાર બરાબર જવાબમાં લખીશું ગુણાકાર બરાબર એક્સ વત્તા વાય ઓછા પાંચ ગુણ્યા પાંચ એક્સ વાય આપણે ગુણાકાર જ કરવાનો છે બરાબર બરાબર આપણને મળશે વિભાજનનો નિયમ એક્સ ને પાંચ વાય વડેલા કાઉસમાં એક્સ ગુણ્યા પાંચ એક્સ વાય વત્તા બીજા કાઉસમાં વાયને પાંચ એક્સ વાય વડે ઓછાં પાંચ એક્સ વાય વડે ગુણવાનું કે પાંચ ગુણ્યા પાંચ એક્સ ફાય બરાબર આપણને જવાબ મળશે સગુણક છે પાંચ અહીં x ને 1 ઘાત ગુણ્યા x ને 1 ઘાત બરાબર x ની 2 ઘાત અને y એકલો છે એટલે કે y વત્તા અહીં સહગુણક છે 1 5 બીજું તો છે નથી એટલે ડાયરેક્ટ પાંચ લખીએ કોઈ બીજો હોય તો તેનો ગુણાકાર કરવાનો અહીંયા x ની કેટલી ઘાત છે એક જ ઘાત છે તો એટલે x અહીં વાય ગુણ્યા વાય થશે એટલે કે વાયની એક ઘાત અને વાયની એક ઘાતના ગુણાકાર એટલે કે ટોટલ થશે વાયની બે ઘાત ઓછા કાઉસમાં પાંચ ગુણ્યા પાંચ પચીસ એક્સ વાય બીજો તો કોઈ એક્સ નથી કે વાય નથી એટલે કે પચીસ એક્સ વાય કાઉસ છું તો પાડીએ પાંચ એક્સ નો વર્ગ વાય પાંચ એક્સ નો વર્ગ ઓછા 25xy એક્સ વાય જે છે આપણો જવાબ તેવી જ રીતે હવે દાખલા નંબર ચાર જોઈએ ચાર નો વર્ગ ક્યુનો નો વર્ગ

તેલા કાઉસમાં ચાર પીનો વર્ગ ક્યુ વર્ગ ગુણ્યા બીજા કાંસમાં પીનો વર્ગ ઓછા ક્યુનો વર્ગ વિભાજનનો નિયમ તો ચાર પીના વર્ગ ક્યુના વર્ગને પીના વર્ગ વડે ગુણવાનું અને તેવી જ રીતે પછી ક્યુના વર્ગ વડે કાઉસમાં ઓછાનું ચિહ્ન આપવામાં આવ્યું છે બે વર્ગ આપણે કરીશું તો આપણને જવાબ મળશે ગુણવાનું ઓછા બીજા કાઉસમાં ચાર પી નો વર્ગ ક્યુ ના વર્ગને ક્યુ ના વર્ગ વડે ગુણવાનું તો મળશે આપણને ચાર સાથે સ ગુણક કોઈ છે બીજો પેલા કૌશમાં નથી એટલે ચાર કંસમાં પીના વર્ગ સિવાય બીજું છે પીના વર્ગ વાળું ગુણાકાર છે પી નો પી વાળું પીના બે ઘાટ ગુણ્યા પી ની બે ઘાટ એટલે કે પી ની બે વત્તા બે ઘાટ એટલે કે પીની ચાર ઘાત થશે ક્યુ ની બે ઘાટ આપવામાં આવી છે ગુણિયા તો નથી કોઈ બીજી ઘાત એટલે ક્યુ ની બે ઘાટ તેમની તેમ રહેશે ઓછા કાવુસમાં માં સહગુણક તો ચાર એકલો છે તો ચાર તેમના તેમ લખીએ પી નો વર્ગ પદ છે કે પી વાળું પદ નથી કે પી નો વર્ગ લખીશું ક્યુ વાળા ક્યુ ની બે ઘાટ એટલે કે ક્યુ ની બે વત્તા બે ઘાટ બે વત્તા બે બરાબર ચાર એટલે કે ક્યુ ની ચાર ઘાત તો આપણને જવાબ મળશે ચાર પીની ચાર ઘટ ક્યુ વર્ગ ઓછા ચાર પીનો વર્ગ ક્યુની ઘાત જે આપણને જવાબ મળે છે હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ કરીશું પ્રશ્ન નંબર ત્રણ ગુણાકાર શોધો તેમાં પણ આપણે ત્રીજો જ દાખલો કરીશું જેની રકમ આપવામાં આવી છે કાઉસમાં ઓછા દસના છેદમાં ત્રણ પી ક્યુની ત્રણ ઘાત ગુણિયા બીજા કાઉસમાં છના છેદમાં પાંચ પીની ત્રણ ઘાત ક્યુ આ આપણને રકમ આપવામાં આવી છે તો તો ધોરણ ભણી છે તો આપણને સાદુરૂપ આપવું સરળ પડશે આપણે સૂત્ર તો જાણીએ છીએ ત્યાં આપણને સૂત્ર આવેલું હતું કે એની એમ ઘાટ ગુણિયા એની એનઘાટ બરાબર એની એમ વત્તા એન તે આપણને ધોરણ સાતમાં સૂત્ર આપેલું હતું આપણે એનો ઉપયોગ કરીને ગુણાકાર કરતા શીખ્યા છીએ પરંતુ અહીંયા ઘાત વધારે આપવામાં આવી છે તેથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલાનો ઉકેલ શોધીશું

ગુણિયા બીજા કાઉસમાં લખીશું પી ક્યુની ત્રણ ઘાત ગુણ્યા પીની ત્રણ ઘાત ક્યુ તો આપણને જવાબ મળશે ઓછા દસ ગુણ્યા છ અંશમાં એટલે કે ઓછા દસ ગુણ્યા છ સાહીઠ છેદમાં ત્રણ ગુણ્યા પાંચ પંદર ગુણ્યા પીની એક ઘાત ગુણ્યા પીની ત્રણ ઘાટ એટલે કે પીની એક વત્તા ત્રણ ઘાટ ક્યુની ત્રણ ઘાત ગુણ્યા ક્યુ એટલે કે ક્યુની ત્રણ વત્તા એક ઘાટ બરાબર આપણને મળશે આપણે પંદર એકનો ઘડિયો જ છીએ તો પંદર ગુણ્યા ચાર બરાબર સાત થાય છે તો આપણે જ એટલે કે આને આપણે કેન્સલ કરીને ચાર લખી શકીએ કારણ કે સાતનો અવયવ થશે પંદર ગુણ્યા ચાર તો આપણને જવાબ મળશે ઓછા ચાર ગુણ્યા પીની એક વત્તા ત્રણ બરાબર ચાર ઘાત ગુણ્યા ક્યુની ત્રણ વત્તા એક બરાબર ચાર તેથી જવાબ મળશે

બીજા પાના પર જોઈએ દાખલા નંબર ચાર ગુણ્યા એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ નો ઘન ગુણ્યા એક્સની ઘાત આપણે અહીં ગુણાકાર શોધવાનો છે તો આપણે લખીએ ગુણાકાર બરાબર એક જ પદ છે બધી એક પદીઓનો જ ગુણાકાર છે એટલે લખીશું એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ ગુણ્યા એક્સનું ઘન ગુણ્યા એક્સની ચારઘાત તો આપણે પહેલાં આપણે જોઈએ અહીં બધી એક્સની જ ઘાતના સ્વરૂપમાં આપવામાં આવ્યું છે અને સહગુણકતા આપવામાં આવ્યા છે જ નહીં તો આપણે પહેલાં બબ્બેની જોડ બનાવી દઈએ તેનો ગુણંકાર કરીશું આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ પરંતુ આપણે બબ્બેની જોડ કરીએ તો પણ થોડું સહેલું પડશે તો પહેલી જોડ માટે એક્સની એક ઘાટ ગુણ્યા એક્સની બે ઘાટ એટલે કે એક્સની એક વટ્ટા બે ઘાટ થશે ગુણ્યા એક્સની ત્રણ ઘાત ગુણ્યા એક્સની ચાર ઘાત એટલે કે એક્સની ત્રણ વત્તા ચાર ઘાત થશે બરાબર આપણને જવાબ મળશે એક્સની એક વત્તા બે ત્રણ ઘાત ગુણ્યા એક્સની ત્રણ વત્તા ચાર એટલે કે સાત ઘાત હવે આ આખા પદનું સાદુ રૂપ આપીશું એક્સની કેટલી ઘાત થશે એક્સની ત્રણ વત્તા સાત એક્સ ની ત્રણ વત્તા સાત ઘાત એટલે કે એક્સ ની દસ ઘાત થશે જે આપણને જવાબ મળે છે હવે હોમવર્ક હોમવર્કમાં છે ગુણાકાર કરો જેમાં પ્રશ્ન ત્રણ પહેલો અને બીજો દાખલો છે પહેલો દાખલો છે એનો વર્ગ ગુણ્યા બે એની બાવીસ ઘાટ ગુણ્યા ચારે છવ્વીસ ઘાટ દાખલાનું સાદુરૂપ આપતી વખતે આપણે પહેલા આખો પદનું કરવાની જગ્યા પહેલા બે પદનું કરીશું એટલે કે એનો વર્ગ ગુણ્યા બે એનો વર્ગનું અહીં સ ગુણક બે જ છે તો બે ને આગળ લખીશું બે ગુણ્યા એનો વર્ગ ગુણ્યા એની બાવીસ ઘાટ એટલે કે એની બે વત્તા બાવીસ થશે ઘાટ એટલે કે બે ગુણ્યા ચાર એની છવીસ ઘાટ ગુણ્યા એની છવ્વીસ ઘાટ એટલે કે બે ગુણ્યા ચાર આઠ એની ચોવીસ વત્તા છવ્વીસ ઘાટ એટલે કે થશે આઠ એની ચોવીસ વત્તા છીસ પચાસ ઘાટ જે જવાબ મળશે એવી જ રીતે બીજો દાખલો છે બે ના છેદ ત્રણ એક્સ વાય ગુણિયા ઓછા નવના છેદમાં દસ વર્ગ વાય નો વર્ગ ત્રીજો દાખલો એ અને બી વત્તા સી વત્તા ડી છોથો દાખલો પી અને છ પી નો વર્ગ ઓછા સાત પી વત્તા પાંચ અને પાંચમો દાખલો એ વત્તા બી વત્તા સી અને એ બી સી આ ત્રણ દાખલા પ્રશ્ન નંબર બે છે અને આ બે દાખલા પ્રશ્ન નંબર ત્રણના છે તો તમારે જાતે કરવાના છે હોમવર્ક